नमस्कार, हूँ ललिता सोसाब जो रहा छल के स्टार न्यूज़ला समाचारों समाचार विस्तार थी जुए। श्रीनाथ निरंजन बाबा बद्रिका श्रम ट्रस्ट संचालित श्री सतचंडी ऋषि वेद संस्कृत पाठशाला आयोजित पांच सतचंडी प्रकल्प ने ध्यान में लई शारदीय नवरात्रीय महोत्सव अंतर्गत आज रोज माननीय शहरी विकास मंत्री श्री विनोदभाई मोरडिया साहेब श्री पधारी सप्तसती चंडी पाठ नु श्रवण कर्यु हतु। ऋषिकुमारो अने सर्व गुरुजनो ए वैदिक मंत्रोच्चार करीने आशीर्वाद अने शुभकामनाओ पाठवी। आ अवसरे माननीय शहरी विकास मंत्री श्री विनोदभाई मोरडिया साहेब श्रीए ऋषिकुमारो ने संबोधित पण कर्या हता। तेमनु स्वागत संस्थाना ट्रस्टीओए अने पाठशाळाना आचार्य श्री अशोकभाई गुरुजीए खेस અને સાલ ઓઢાડીને કર્યું હતું। મંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયા સાહેબ શ્રીએ ઋષિકુમારોની પ્રવૃત્તિ અને સંસ્કૃત ભાષાની વિવિધતા જોઈ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ એલકે સાર ન્યૂઝ સુરત। સુરતમાં શુક્રવારે વાતાવરણનો પલટો આવ્યો હતો। સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થયો હતો, જેને લઈ ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી હતી। શનિવારે સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। શહેરમાં 3 દિવસથી ભારે ઉકળાટ બફારા અને ગરમીના માહોલ વચ્ચે શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આગામી 2 દિવસ શહેરમાં વરસાદની એક્ટિવિટી રહેશે। શુક્રવારે સૌથી વધુ વરસાદ વરાછામાં 2 કલાકમાં 2 ઇંચ નોંધાયો હતો, જ્યારે લિંબાયતમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। સેન્ટ્રલ ઝોનમાં 3 મિલીમીટર, કતારગામમાં 8 મિલીમીટર, ઉધનામાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉકાઈ ડેમની સપાટી ભયજનક 345 ફૂટ પહોંચી ગઈ છે, જેથી હાલમાં ડેમમાં જેટલું પાણી આવે તેટલું છોડી દેવામાં આવે છે, જેના કારણે શુક્રવારે દિવસમાં 3 વાર ડિસ્ચાર્જમાં ફેરફાર કરાયો હતો। પહેલા 48,000 ક્યુસેક, પછી 23,000 ક્યુસેક અને સાંજે 17,000 ક્યુસેક ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો। સપાટી હાઈ એલર્ટ લેવલ પર હોવાથી તંત્રની ઇન્ફ્લો પર ચાંપતી નજર છે। આ ઉપરાંત શનિવારે પણ સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વરસાદ વરસતા એક તરફ ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા હતા। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। સુરતથી કોઇમ્બતુર, જયપુર, કોલકાતા, ચેન્નાઈ, જયપુર, ઇન્દોર માટે સુધીની સેવા વિન્ટર સિટ્યુઅલથી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટની સુરતથી કોઇમ્બતુર અને ઇન્દોરની ફ્લાઇટની માંગણી જે સમર સિડ્યુલથી કરવામાં આવી હતી તે કોવિડની બીજી લહેરને કારણે પડતી મુકાઈ હતી, તે ફરી વિન્ટર સિડ્યુલમાં માંગણી મુકતા તે સ્વીકારી લીધી છે। કોવિડ-19 પહેલા ચેન્નાઈ, કલકત્તા, હૈદરાબાદ, જયપુર ફ્લાઇટ ઇન્ડિગોની ચાલુ હતી, તે ફરીવાર નવા સમય મુજબ ચાલુ થઈ રહી છે। દિલ્હી માટે 2-4 દિવસ પહેલા જે 2 દિવસ શનિ રવિ માટે જે જાણકારી આપી હતી તેને રિવાઇઝ કરીને 1 દિવસ ફક્ત રવિવાર માટે ફ્લાઇટ આપી છે। હવે ઇન્ડિગોની દિલ્હી માટે 4 ફ્લાઇટ રવિવારે મળશે, બાકી દિવસમાં 3 ફ્લાઇટ મળશે। તમામ ફ્લાઇટના સ્લોટ DGCA માંથી એપ્રુવ થઈ ચૂક્યા છે, અમુક ફ્લાઇટનું બુકિંગ ચાલુ થઈ ગયું છે, જે બાકીના બુકિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેની જાણકારી અધિકૃત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રુપને જાણકારી આપવામાં આવી છે। ઇન્દોરની નવી ફ્લાઇટની માંગણી પણ પૂરી કરવામાં આવી છે, પણ હાલ પ્રથમ ચરણમાં ATR-72 કક્ષાનું જ એરક્રાફ્ટ ફાળવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। સુરતમાં મૈદલપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે ચાલતા કુટણખાના પર HTU ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ ટીમે રેડ પાડી 4 મહિલા ગ્રાહકો અને સંચાલક સહિત કુલ 7 ઝડપી પાડ્યા હતા। પોલીસે રોકડ રૂપિયા સહિત 49,000થી વધુના મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે હ્યુમન ટ્રાફિકિંગના ગુનાઓ શોધી કાઢવા તથા તે ગુનાના ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા AHTU મિસિંગ સેલના PIG પટેલ તથા તેમની ટીમે સૂચના આપવામાં આવી હતી। દરમિયાન મૈદરપુરા સુરત રેલવે સ્ટેશન ગુડ્સ યાર્ડ નજીક લંબે હનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં લોહીનો વેપાર ચાલતો હોવાની શંકાને તપાસ કરતા મહિલાઓ સહિત ગ્રાહકો મળી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। શહેરમાં રાંદેરા અથવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો જારી છે। ખાસ કરીને બાળકોમાં પોઝિટિવ કેસ આવતા હોવાથી સ્કૂલોમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। શુક્રવારે પાલનપુર જકાત નાકાની લોર્ડ ક્રિષ્ણા સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8-13 વર્ષીય વિદ્યાર્થિનીને પોઝિટિવ આવતા સ્કૂલને 7 દિવસ બંધ કરાવી દેવાઈ છે। રાંદેર ઝોનની ટીમે સ્કૂલોમાં રૂટીન ટેસ્ટિંગ હાથ ધર્યું છે, તેમાં આ 1 વિદ્યાર્થીની પોઝિટિવ નોંધાઈ છે। આરોગ્ય વિભાગનું કહેવું હતું કે
200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા હતા, તેમાં ધોરણ 8ની આ વિદ્યાર્થીની પોઝિટિવ નોંધાઈ છે. તેણીને કોઈ લક્ષણો નથી, એસિમ્પ્ટોમેટિક છે. પોઝિટિવ નોંધાતા સ્કૂલને અઠવાડિયા સુધી બંધ કરી દેવાઈ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. દેશમાં રમતગમત ક્ષેત્રની અંદર યુવા ખેલાડીઓને આકર્ષવા માટેનો પ્રયાસ દેશભરમાં શરૂ થયો છે, જેના ભાગરૂપે તમામ રમતોમાં હવે યુવાનોની રૂચિ પણ વધી રહી છે અને કેન્દ્ર સરકાર પણ આ દિશામાં આગળ વધી રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટેલેન્ટ દ્વારા આઈડેન્ટિફિકેશન ઇન વેઇટ લિફ્ટિંગ અંડર ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ 21 દિવસના એસેસમેન્ટ કેમ્પનું આયોજન લખનૌ ખાતે કરવામાં આવનાર છે, જે માટે સમગ્ર દેશના વિભિન્ન રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલ હતી. ગુજરાતમાં એકમાત્ર સુરત ખાતેથી બે ખેલાડીઓ પાયલ શાંતિલાલ જૈનની 45 કિલોગ્રામ વજન કેટેગરીમાં તથા ગૌરવ સુશીલ રાંકા 73 કિલોગ્રામ વજન કેટેગરીમાં પસંદગી કરવામાં આવેલ છે. ઉપરોક્ત બંને ખેલાડીઓએ પસંદગી પામી જિલ્લા તથા રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તેઓ તારીખ 11-10-2021 થી 31-10-2021 સુધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લખનૌ ખાતેના કેમ્પમાં તાલીમ મેળવશે. ખેલાડીઓના કોચ સારથી ભંડેરીએ જણાવ્યું કે હવે વેઇટ લિફ્ટિંગમાં યુવા વર્ગ રસ દાખવી રહ્યો છે. વેઇટ લિફ્ટિંગ તેમની અંદર યુવાનો પોતાની કારકિર્દી સારી રીતે આગળ વધારી શકે છે. ઓછી સુવિધા વચ્ચે પણ અમે ખેલાડીઓને સારું પ્રશિક્ષણ આપી રહ્યા છીએ. ગુજરાત વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મયુર પટેલ અને કોચ અમિત રાઠોડે બંને ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. વેઇટ લિફ્ટિંગની અંદર અગાઉ પણ અમે તૈયાર કરેલા ખેલાડીઓ ખૂબ જ સારું નેશનલ લેવલ ઉપર પણ પ્રદર્શન કરી રહ્યા છે. મને આશા છે કે આગામી દિવસોમાં બેટિંગ ક્ષેત્રે સુરતે સૌથી મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના મેકઅપ આર્ટિસ્ટ એન્ડ હેરસ્ટાઇલ આર્ટિસ્ટ દિવ્યા ત્રાડાને એશિયન એક્સેલન્સનો બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અને બેસ્ટ હેરસ્ટાઇલ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો હતો, જે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રોટાલા તથા પારુલ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ BCAI દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. સુરતની યુવતીને સૌ પ્રથમવાર બેસ્ટ મેકઅપ એન્ડ બેસ્ટ હેરસ્ટાઇલ આર્ટિસ્ટનો એવોર્ડ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર સુરતને ગૌરવ અપાવતા દિવ્યા ત્રાડાએ BCAI દ્વારા પ્રતિયોગિતામાં ભાગ લઈ બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અને બેસ્ટ હેર સ્ટાઇલ આર્ટિસ્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. દિવ્યા ત્રાડાએ માત્ર 2 વર્ષ પહેલા મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું અને પોતાની ધગસ અને મહેનતના લીધે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અને બેસ્ટ હેરસ્ટાઇલ આર્ટિસ્ટ તરીકેનો એશિયન એક્સેલન્સ એવોર્ડ જીત્યો હતો. કોરોનામાં પોતાના ઘરે રહી ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લઈ પોતાની સ્કિલ દુનિયા સામે રજૂ કરી હતી, જેમાં તે ખરા ઉતર્યા હતા અને પોતે કરેલી મહેનત રંગ લાવી હતી. આ તમામ શ્રેય BCAI અને તેમના પતિ તથા પરિવારને આપ્યો હતો. તેમને તેમના હસબન્ડે ખૂબ જ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી અને આજે સુરતને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અને બેસ્ટ હેરસ્ટાઇલ આર્ટિસ્ટનો આ એવોર્ડ અર્પણ કર્યો હતો. ખાસ તેમણે એ પણ જણાવ્યું હતું કે પોતે જેમ પોતાની રીતે શીખ્યા એમ તે બીજી મહિલાઓને પણ શીખવાડવા માંગે છે અને તે પણ નિઃશુલ્ક. કોઈ પણ વિદ્યાર્થીઓ તેમની પાસે મેકઅપ આર્ટિસ્ટ અને હેરસ્ટાઇલ આર્ટિસ્ટ તરીકેનું કામ શીખવું હોય તો તે પોતે ફ્રીમાં કામ શીખવાડી યુવતીઓમાં રહેલી આવડત લોકોને બતાવવા માટે તે તમામ પ્રયાસો કરશે. મારું નામ છે દિવ્યા ત્રાડા અને હું સુરતથી છું. આ એવોર્ડના બાબતમાં હું કહેવા માંગુ છું કે હું હે ને ગૃહિણી છું. હાઉસવાઈફ તરીકે હું ઘરે કામ કરતી હતી, બટ જ્યારે લોકડાઉનનો સમય હતો અને ત્યારે મેં વિચાર કર્યો કે આપણે તો બધા ફ્રી બેઠા છે તો હવે શું કરશું એમ. તો પછી જે ઇન્સ્ટા આઈડી કે ફેસબુકમાં લાઈવ બહુ બધા આર્ટિસ્ટ આવતા હતા તો એમને મેં ફોલો કરીને મેં ઘરે બહુ બધી પ્રેક્ટિસ કરી ને પ્રેક્ટિસ દરમિયાન મેં એક કોમ્પિટિશનમાં રહી હતી, જે કોમ્પિટિશન હતી હેરસ્ટાઇલની ઓનલાઈન, અને એમાં હું ફર્સ્ટ વિનર બની હતી. તો એમાંથી મને ફર્સ્ટ નંબરનો એવોર્ડ મળ્યો હતો કે હું ફર્સ્ટ નંબરની વિજેતા થઈ હતી. એના માટે મને હેરસ્ટાઇલના એડવાન્સ ક્લાસ ફ્રી આવ્યા હતા અને પછી મેં વિચાર્યું કે મારે હજુ એના કરતાં એડવાન્સ જવું છે. પછી મેં મેકઅપના ક્લાસ કર્યા અને પછી હું જે મને BCAI પ્લેટફોર્મ આપ્યો એ પ્લેટફોર્મ ઉપર જઈને મને મેકઅપ એન્ડ હેરસ્ટાઇલના મને જે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કે હેર આર્ટિસ્ટ તરીકે એવોર્ડ મળ્યા છે અને આજે હું સુરતમાં બેસ્ટ મેકઅપ એન્ડ હેર આર્ટિસ્ટ તરીકે ઓળખાઉં છું. તો દરેક બહેનોને કહેવા માગું છું કે તમે જે ઘરે રહ્યો છો તો તમે જે ખુદમાં છુપાયેલી કલા છે ને એને તમે બહાર કાઢો. અને આ બધો શ્રેય જે છે ને એ મારા મે હસબન્ડને મારી ફેમિલીને એમના સપોર્ટથી જ હું આગળ આવી છું અને આજે જે પ્લેટફોર્મ મને મળ્યો એ BCAI થી મળ્યો છે મને. તો એ બધાને હું થેન્ક યુ કહું છું
અને સ્ટ્રગલ કેવું રહ્યું તમારું? સ્ટ્રગલ તો મારો નાનો બેબી છે, બહુ જ નાનો હતો, કે એક વર્ષનો હતો ત્યારથી. જો ફેમિલીનો સપોર્ટ ના હોય તો આ વસ્તુ પોસિબલ નથી. તો એ સંભાળતા ને હું પ્રેક્ટિસ કરતી ત્યારે હું આજે જઈને અહીંયા છું, અને બહુ ટૂંક સમયમાં હું આગળ આવી છું. તો આ મારી જર્ની છે અને હું બે વર્ષમાં જ એટલી આગળ આવી છું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત મનપામાં 6 મહિના બાદ પહેલી ટીપી કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ટીપી સ્કીમ નંબર 6 ફાઇનલ પ્લોટ નંબર 17-20, 26-29 તથા ફાઇનલ પ્લોટ નંબર 21-25 વગેરેને લાગુ 12 મીટર પહોળાઈના ટીપી રસ્તાની જમીન પ્લાનિંગ સ્કીમમાં વેરિએશન કરી રસ્તાની જગ્યા ફાઇનલ પ્લોટમાં અમે જ કરવાના કામનો વિપક્ષના સભ્યે લેખિતમાં વિરોધ કર્યો હતો. વિપક્ષે વધુ અભ્યાસ માટે કામ પરત કરવા માંગ કરી હતી, જેથી કામ મતદાન પર લઈ જવાતા ભાજપના સાથ સામે આપના બે મતથી સુધારો ઉડી જતા કામ બહુમતીના જોડે મંજૂર કરાયું હતું. વિપક્ષના સભ્યે રજૂઆત કરી હતી કે આ ટીપી રસ્તાની જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમમાં વેરિએશન કરીને રસ્તાની જગ્યા ફાઇનલ પ્લોટમાં અમે જ કરવા વારંવાર સરકારમાં મંજૂરી માટે મોકલાવાયું હતું. સરકાર દ્વારા તે સુસંગત ન હોવાનું લેખિત પત્રથી જાણ કરી હતી. માલિકો દ્વારા જાહેર રસ્તાઓનો તેમના સિવાય કોઈ ઉપયોગ કરતું ન હોવાનું જણાવે છે. જ્યારે સ્થળ પર આ રસ્તો બંધ કરી જાહેર રસ્તાનો પ્રજાનો ઉપયોગ કરતા અટકાવ્યો છે. આ જમીનનો કબજો હાલ કોની પાસે છે તે એક પ્રશ્ન છે. આ ટીપી રોડ બંધ કરાતા ટ્રાફિક સમસ્યા વકરી છે. આ જગ્યાની ફાળવણી અંગે સરકાર દ્વારા સુસંગત ન હોવાનો અભિપ્રાય હોવા છતાં આ વિસ્તારમાં માર્કેટ ભાવ લાખોમાં હોવા છતાં જૂના જંત્રીના ભાવે આ મહામૂલી જાહેર રસ્તાની જમીનની મફતના ભાવે લહણી કરી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાને આવકારવામાં આવી છે, જેથી પાલિકાને આર્થિક નુકસાન થશે. ટીપી કમિટી ચેરમેન કનુ પટેલે જણાવ્યું કે કોઈ વાંધા સૂચનો ન આવતા કામને મંજૂર કર્યું છે. આજે નગર નિવેદન સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ આજે 3 એજન્ડા પર 3 કામો હતા. એમાં પહેલા નંબરનું કામ હતું ટીપી નંબર 53 મગોબ ડુંબાલમાં યુટિલિટી ખંડ 82માં યુટિલિટીને જગ્યાની ડિમાન્ડ કરેલી હતી, પણ એ કામ આપણે મુલવતી રાખી છે. આ ટીપી સ્કીમ કાયદાની જોગવાઈ મુજબ આ સ્કીમમાં SHSEWS ગરીબો માટેના મકાનોમાં રિઝર્વેશનને કોઈ અવળી અસર થતી નથી તેની ખાતરી કરી અહેવાલ રજૂ કરવા સારું આ કામ મુલવતી રાખી છે. એટલે ગરીબોના EWSના મકાનોનું જે રિઝર્વેશન હોય એ પૂરતા પ્રમાણમાં ચકાસણી કરીને પછી અભ્યાસ કરી પછી આ કામ અત્યારે મુલવતી રાખવામાં આવ્યું છે. કામ નંબર 2 ટીપી સ્કીમ નંબર 6 પીપલોદ એ વેરિએશનનું કામ હતું. સરકારશ્રીના અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈ એક્ટ 1976ની જોગવાઈ મુજબ વેરિએશનનું કરવાની કામગીરીનું કામ કમિશનરશ્રીથી દરખાસ્તમાં હતું. એ વેરિએશનનું કામ આપણે મંજૂર કરી છે. અને કામ નંબર 3 એ ટીપી સ્કીમો બનાવવા માટેનો સમય મર્યાદા 2021 7 મહિનાની હતી, એને લંબાવીને 2022 7 મહિના સુધી કરવામાં આવી છે. એ કામ જાણનું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. કામ નંબર 2ની અંદર વિરોધ પક્ષ તરફથી વાંધો સૂચનમાં આવ્યું હતું. મતદાન કરવાથી 7 મંજૂરીના મત મળતા વિરોધ પક્ષનું 1 જ મત હોવાથી એ કામ મંજૂર કરવામાં આવ્યું. મારું નામ ઋતા કાકડિયા છે. આજે અમારી ટીપી સમિતિની મીટિંગ હતી, એના અંદર બીજા કામની અંદર મારો વિરોધ દર્શાવવા છતાં આ લોકોએ વોટિંગના આધારે આ કામને મંજૂર કરવામાં આવ્યું છે. આ કામની અંદર ટીપી 6 પીપલોદની અંદર 1714 સ્ક્વેર મીટર જગ્યા છે, જેની અંદર આ લોકો કોઈ પ્રાઇવેટ બિલ્ડરને આપી અને જૂની જંત્રીના હિસાબે આ લોકો એમની પાસેથી વળતર લે છે.
અને આ ફાઇલની અંદર માહિતી પણ અધૂરી છે, જેથી કરી મેં વિરોધ દર્શાવ્યો, પણ આ લોકોએ આ કામને મંજૂર કર્યું છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. તો આ તો અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.